નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે અગાઉ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કઈ રીતે કરાવવું તેના માટે ઓર્ડિનન્સ આવેલો છે, એટલે કે વટહુકમ આવેલો છે, તેના વિશે વિગતવાર માહિતી મેળવી ગયા. ત્યાર પછી આપણે ઈ નગરની વેબસાઇટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવું તેના વિશે પણ એક અલગથી વિડીયોમાં માહિતી મેળવી ગયા. તો આજના આ વિડીયોમાં આપણે આ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા માટે ઈ નગરની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તેના વિશેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોના નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલર કરવા માટે વટહુકમ જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે તમારે ઈ નગર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમે પણ તમારું ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરાવવા માંગતા હોય તો ઈ નગર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી પડે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે બ્રાઉઝર પર જઈએ અને ત્યાં વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હું અહીંયા એડ્રેસ બારમાં enagar.gujarat.gov.in લખી લઈશ, અથવા તો તમે અહીંયા ગૂગલમાં સર્ચ પણ કરી શકો છો. તો જેવી તમે ઈ નગરની વેબસાઇટ ખોલશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો સૌ પ્રથમ આપણે અહીંયા જે પોપઅપ મેસેજ છે તેને ક્લોઝ કરી દઈશું. તે ક્લોઝ કર્યા બાદ આપણે અહીંયા લોગિન થવાનું રહેશે. જો તમે નવા યુઝર હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. તો રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા રજિસ્ટરનું બટન છે, આ ઉપરાંત નીચે પણ અહીંયા બ્લુ કલરનું રજિસ્ટરનું બટન છે. તો તેના ઉપર ક્લિક કરી અને રજિસ્ટર કરવાનું રહેશે. તો રજિસ્ટર કઈ રીતે કરવું તે જાણવા માગતા હોય તો ઉપર આઈ બટન ઉપર વિડીયોની લિંક આપેલી છે, તે જોઈ અને તમે સ્ટેપ બાય સ્ટેપ રજિસ્ટ્રેશનની પ્રોસેસ જાણી શકશો. તો ચાલો હવે આપણે લોગિન થઈ જવાનું છે, માટે અહીંયા લોગિન બટન ઉપર હું ક્લિક કરી દઉં છું. તો લોગિન બટન ઉપર જતાં આપણને અહીંયા બે અલગ અલગ લોગિન ઓપ્શન જોવા મળશે, સિટીઝન લોગિન અને ડિપાર્ટમેન્ટ લોગિન. તો આપણે અહીંયા સિટીઝન લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. સિટીઝન લોગિન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, જેમાં આપણે અહીંયા આપણું યુઝર નેમ ટાઈપ કરી લેવાનું છે, ત્યાર પછી પાસવર્ડ ટાઈપ કરી લેવાનો છે, અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ તેની પહેલાંના બોક્સમાં આપણે ટાઈપ કરી લેવાનો છે, અને ત્યાર પછી લોગિન બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં, ત્યાર પછી આપણે આગળની માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં અહીંયા આપણને યુઝરનું નામ જોવા મળી જશે, આ ઉપરાંત અહીંયા આપણને અલગ અલગ મેનુઓ જોવા મળી જશે. તો આ મેનુઓ પૈકી આપણને અહીંયા એપ્લાય ફોર ગ્રુડાનો એક મેનુ જોવા મળે છે, તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવા આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે બીજા બે સબ મેનુઓ જોવા મળશે, જેમાં આપણે પહેલો ઓપ્શન છે એપ્લિકેશન ફોર ગ્રુડા રજિસ્ટ્રેશન, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતા અહીંયા એપ્લાયનું આખું એક બોક્સ આપણને જોવા મળે છે, અને અહીંયા તમે વિગત જોઈ શકો છો, ગુજરાત રેગ્યુલેશન ઓફ અનઓથોરાઇઝ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ 2022. તો તેના નીચે અહીંયા આપણને એપ્લાયનું બટન જોવા મળે છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. જે ક્લિક કરતા જ આપણને અહીંયા એક પ્રશ્ન આવશે કે આર યુ શ્યોર, ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ સો એન્ડ સો નગરપાલિકા. તો અહીંયા તમારી પ્રોફાઇલમાં તમે જે નગરપાલિકા કે મહાનગરપાલિકાનું જે નામ સિલેક્ટ કરેલ હશે તે નગરપાલિકાનું નામ જોવા મળી જશે. તો ત્યાર પછી આપણે અહીંયા યસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, અહીંયા આપણને બે અલગ અલગ બોક્સ જોવા મળે છે, જેમાં પહેલા બોક્સમાં છે એપ્લિકેશન ફોર. તો એપ્લિકેશન ફોરમાં આપણને બે ઓપ્શન છે, અર્બન લોકલ બોડીઝ નગરપાલિકા, અર્બન લોકલ બોડીઝ ઓબ્લિક નગરપાલિકા, અને ત્યાર પછી બીજો ઓપ્શન છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. તો આમાં આપણને લાગુ પડતું સિલેક્ટ કરી લેવાનું છે. તો હું અહીંયા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઉપર ચેકમાર્ક કરી લઉં છું. જે ચેકમાર્ક કરતા નીચે આપણને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું નામ સિલેક્ટ કરવાનું કહેશે. તો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે તે નામ સિલેક્ટ કરવાનું રહેશે.
તો આ પ્રમાણે આપણને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નામ જોવા મળશે, જેમાંથી લાગુ પડતું નામ આપણે સિલેક્ટ કરી લેવાનું છે. અને તે સિલેક્ટ કરી લીધા પછી અહીંયા નીચે પ્રોસીડનું બટન છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તે ક્લિક કરતાની સાથે જ આપણી સામે અરજીપત્રક ખુલી જાય છે, જે અલગ અલગ 5 સ્ટેપમાં આપણે ભરવાનું રહેશે. તો અહીંયા આપણને સ્ટેપ બાય સ્ટેપ વિગત જોવા મળી રહી છે. સૌ પ્રથમ આપણે અરજીપત્રકમાં છીએ, ત્યાર પછી તે વિગતો કમ્પ્લીટ કરશું એટલે મિલકતની વિગતો દાખલ કરવાની આવશે. ત્યાર પછી ફાયર સેફ્ટી કે માળખાકીય સુવિધાની જે કંઈ માહિતી હશે તે માહિતી આપણે દાખલ કરવાની આવશે. ત્યાર પછી બિડાણ છે, તો અહીંયા આપણે આપણા ડોક્યુમેન્ટને અપલોડ કરવાના આવશે. અને ત્યાર પછી છેલ્લે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા છે, અને તેમાં જ છેલ્લે નીચે ફાઇનલ સબમિટનું બટન આવી જશે. તો આ ફોર્મમાં આપણે સૌપ્રથમ અહીંયા જે UELB પછી નીચે ચૂંટણી વોર્ડનું નામ દાખલ કરવાનું રહેશે. તો મિત્રો, વોર્ડનું નામ દાખલ કરી લીધા પછી અહીંયા આપણે જે ઓનર એટલે કે માલિક હોય તેઓનું નામ દાખલ કરવાનું છે. ત્યાર પછી માલિકનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી મોબાઈલ નંબર આ બોક્સમાં દાખલ કરી દેવાનો રહેશે, અને તેમનો ઈમેલ આઈડી અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. અને ત્યાર પછી બ્લોક નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે. તો મિત્રો, ત્યાર પછી અહીંયા આપણે ઓનર અને ઓક્યુપાયર ડિટેલ આપવાની રહેશે, જેમાં અહીંયા ઓનર એટલે કે માલિકની વિગત આપવાની છે, અને તેની બાજુમાં ઓક્યુપાયર એટલે કે કબજેદાર હોય તેઓની વિગત દાખલ કરવાની રહેશે. તો માલિકની વિગતમાં આપણે ઉપર દાખલ કરી તે જ મુજબ અહીંયા માલિકનું નામ દાખલ કરવાનું રહેશે, માલિકનું સરનામું ટાઈપ કરી લેવાનું છે, ત્યાર પછી ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે, ત્યાર પછી મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે. અને જે રીતે આપણે માલિકનું વિગત દાખલ કરી તેવી જ રીતે કબજેદારની વિગત દાખલ કરવાની રહેશે. તો અહીંયા જો માલિક અને કબજેદાર બંને અલગ હોય તો આ વિગત દાખલ કરવાની આવશે, નહીંતર તમે અહીંયા ચેકમાર્ક ઉપર ક્લિક કરી દેશો એટલે આ વિગત છે તે અહીંયા આવી જશે. અને જો અલગ હોય તો અહીંયા તમારે કબજેદારનું નામ, સરનામું, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરવાના રહેશે. આટલી વિગતો દાખલ કરી લીધા પછી આપણને અહીંયા બે પ્રશ્નો જોવા મળે છે નીચે, કે બાંધકામની હયાત સ્થિતિ દર્શાવતા તમામ બાજુના ફોટોગ્રાફ્સ બીડેલ છે? તો અહીંયા આપણે યસ ઉપર ચેકમાર્ક રાખી લેવાનું રહેશે. અને ત્યાર પછી સ્થળની વિગતો સહનો સ્વપ્રમાણિત કરેલો બાંધકામનો માપ સાથેનો સ્કેચ પ્લાન બીડેલ છે? તો આપણું જે બાંધકામ કરેલું હોય તે મુજબનો જે સ્વપ્રમાણિત નકશો હોય તે નકશાનો પ્લાન આપણે બિડાણ કરવાનો રહેશે. તો અહીંયા પણ આપણે યસ ઉપર ચેકમાર્ક રાખી દેવાનું છે. અને ત્યાર પછી સેવ એઝ ડ્રાફ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણે દાખલ કરેલી વિગતો છે તે સેવ થઈ જશે. અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે સ્ટેપ 2માં જતું રહેવાનું છે, જેમાં મિલકતની વિગતો દાખલ કરવાની છે, જેમાં ગામ, શહેર કે નગરનું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું છે, તેની સામે સર્વે નંબર કે બ્લોક નંબર જે હોય તે ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી નીચે અહીંયા ટીપી સ્કીમનો નંબર અને નામ ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી ફાઇનલ પ્લોટ નંબર જે હોય તે અહીંયા આપણે ટાઈપ કરી લેવાનો છે. ત્યાર પછી સબપ્લોટ નંબર જે હોય તે આપણે અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ મકાન નંબર, તો અહીંયા આપણે મકાન નંબર ટાઈપ કરી લેવાનો છે. ત્યાર પછી છે મકાન, ફ્લેટ કે પ્રીમાઇસીસનું નામ, એટલે કે આપણે જો ફ્લેટ બિલ્ડિંગ બનાવેલી હોય અથવા તો મકાનને જે નામ આપેલું હોય તે નામ આપણે અહીંયા ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી ટેનામેન્ટ નંબર કે મિલકત કર નંબર જે આપણો હોય તે અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા ડ્રોપડાઉનમાંથી બાંધકામનો પ્રકાર અને તેનો ઉપયોગ સિલેક્ટ કરવાનો છે. તો બંગલોઝ, રેસિડેન્સી, ટેનામેન્ટ, રો હાઉસ, રેસિડેન્સી, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ, મિક્સ, તો તેમાં કોમર્શિયલ અને રેસિડેન્સી બે હોય તો તે સિલેક્ટ કરવાનું છે. એજ્યુકેશનલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીયલ, અધર જે ઓપ્શન લાગુ પડતો હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા વિકાસના એકમની કુલ સંખ્યા એટલે કે નંબર ઓફ યુનિટ્સ, કેટલા યુનિટ છે બાંધકામના તે અહીંયા નંબર આપણે ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી છે અરજી કરેલ નિયમિત કરવાના થતાં વિકાસનું ક્ષેત્રફળ, આપણે જે ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તે બાંધકામનું ક્ષેત્રફળ શું છે તે ચોરસ મીટરમાં અહીંયા ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી કુલ બિલ્ડઅપ એરિયા અહીંયા ટાઈપ કરી લેવાનું છે. અને સદર મકાનમાં કુલ માળની સંખ્યા, તો કેટલા માળનું મકાન છે તેની સંખ્યા આપણે અહીંયા ટાઈપ કરી દેવાની છે. ત્યાર પછી વિકાસ નિયમિત કરાવવા કરેલ બાંધકામનો માળ, તો આપણે જે માળનું બાંધકામ નિયમિત કરાવવા માગતા હોઈએ
તેની વિગત અહીંયા આપણે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી નીચે વિકાસની વિગતો છે જેમાં બાંધકામનો પ્લાન મંજૂર થયેલ છે। જો મંજૂર થયેલો હોય તો આપણે અહીંયા હા ચેકમાર્ક રાખવાનું છે અને મંજૂર થયેલો ન હોય તો અહીંયા આપણે નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછીનું બોક્સ છે બીયુ ડિટેલ। તો બીયુ ડિટેલના બોક્સમાં આપણે બાંધકામની વપરાશ પરવાનગી એટલે કે બીયુ પરમિશન મેળવેલી છે કે કેમ તે જણાવવાનું છે। જો પરમિશન મેળવેલી હોય તો હામાં ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર આપણે નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી પાર્કિંગ અને સેનિટરીની વિગતનો આખો એક સેક્શન આવે છે જેમાં નિયત ધોરણ અનુસાર જરૂરી પાર્કિંગ વ્યવસ્થા ધરાવો છો, એટલે કે જે પાર્કિંગના નિયમો અનુસાર આપણે પાર્કિંગની વ્યવસ્થા ધરાવીએ છીએ કે કેમ, જો ધરાવતા હોય તો હામાં ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી જો ન ધરાવતા હોય તો અહીંયા જે ખૂટતો વિષયક સુવિધા ધરાવો છો, કેટલા ચોરસ મીટર ઘટે છે પાર્કિંગ, તેનું અહીંયા ચોરસ મીટરમાં માપ લખવાનું રહેશે। અને ત્યાર પછી છે કે સ્થળે જરૂરી સેનેટરી વિષયક સુવિધા ધરાવો છો, જો આપણે સેનેટરી વિષયક સુવિધા ધરાવતા હોય તો હા ઉપર ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર ના ઉપર ચેકમાર્ક રાખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે NOCની વિગતનું આખું એક બોક્સ આવે છે જેમાં સદરહુ વિકાસને લાગુ પડતું હોય તો તેમાં આવે છે કે કેમ, જો તમારું વિકાસ એટલે કે બાંધકામ હોય તેને આ લાગુ પડતું હોય, જેમ કે ONGCની પાઇપલાઇન બંને બાજુમાંથી 12 મીટરના અંતરમાંથી પસાર થતી હોય તો આપણે હામાં ચેકમાર્ક રાખવાનું રહેશે, નહીંતર નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી છે ONGC વેલ એટલે કે કૂવો, ONGCનો કૂવો 90 મીટરની ત્રિજ્યામાં આવેલો હોય તો આપણે હામાં ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર નામાં ચેકમાર્ક રાખી દેવાનું રહેશે। ત્યાર પછી છે રેલવે લાઇન, તો તે 30 મીટરની અંદર આવતી હોય તો આપણે હામાં ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર નામાં ચેકમાર્ક રાખવાનું છે। ત્યાર પછી છે હાઈવેથી બિલ્ડિંગ કંટ્રોલ લાઇન એટલે કે જે 75 મીટરથી સેન્ટ્રલ લાઇન એટલી દૂર હોય તો આપણે હામાં ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર નામાં ચેકમાર્ક રાખી દેવાનું રહેશે। ત્યાર પછી આપણે સેવેજ ડ્રાફ્ટ દરેક સ્ટેપમાં કરી દઈશું જેથી આપણી વિગતો સેવ થઈ જાય અને ત્યારબાદ નીચે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આ પ્રમાણે મિત્રો આપણે મિલકતની વિગતો દાખલ કરી લીધા પછી આપણે માળખાકીય અને ફાયર સેફ્ટીની વિગતનો જે ત્રીજો સેક્શન છે તેમાં આવી જઈએ છીએ, જેમાં આપણને અહીંયા એક લાલ અક્ષરમાં નોંધ જોવા મળે છે કે 125 ચોરસ મીટર સુધી ક્ષેત્રફળ ધરાવતા વ્યક્તિગત બાંધકામ રહેઠાણનો બંગલો, ટેનામેન્ટ, રો હાઉસ માટે જરૂરી નથી, તે સિવાયના તમામ પ્રકારના બાંધકામો માટે લાગુ થશે। તો આ પ્રમાણે મિત્રો 125 ચોરસ મીટરની ક્ષેત્રફળમાં જો આપણું વ્યક્તિગત બાંધકામ એટલે કે રહેઠાણનો બંગલો હોય, ટેનામેન્ટ હોય, રો હાઉસ હોય તો આ વિગતની જરૂર રહેશે નહીં, પણ એથી વધુ હોય તો આ વિગતો ભરવાની આવશે, જેમાં પહેલું છે કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, તો આપણે અહીંયા હા ના કે લાગુ પડતું નથી તે સિલેક્ટ કરવાનું રહેશે। જો 125 ચોરસ મીટર સુધીનું તમારું ક્ષેત્રફળ હોય અને બાંધકામ આવેલું હોય તો તમારે અહીંયા નોટ એપ્લિકેબલ એટલે કે લાગુ પડતું નથી તેમાં ચેકમાર્ક રાખવાનું રહેશે, નહીંતર આપણે ધરાવતા હોય તો અહીંયા હામાં ચેકમાર્ક રાખવાનું રહેશે અને ન ધરાવતા હોઈએ તો નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ફાયર સેફ્ટીની વિગતમાં આવી જઈએ છીએ। તો ફાયર સેફ્ટીમાં આપણે સૌપ્રથમ ફાયર NOC એપ્લિકેબલ એટલે કે ફાયર NOC મેળવવાની જરૂર છે, જો હોય તો આપણે હામાં ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર નામાં ચેકમાર્ક રાખી દેવાનું છે। ત્યાર પછી ફાયર NOC મેળવેલ છે તો જો આપણે મેળવેલું હોય તો હામાં ચેકમાર્ક રાખશું, નહીંતર નામાં આપણે ચેકમાર્ક કરી દઈશું। ત્યાર પછી છે ફાયર NOC મેળવવા માટેની કાર્યવાહી ચાલુ છે, જો ફાયર NOC ન મેળવેલું હોય અને આપણે NOC મેળવવાની કાર્યવાહી ચાલુ હોય તો હામાં ચેકમાર્ક રાખવાનું રહેશે, નહીંતર નામાં ચેકમાર્ક રાખવાનું છે। ત્યાર પછી છે કે ફાયર સેફ્ટીની જોગવાઈ થઈ એટલે કે ફાયર સેફ્ટી અંગેના જે પ્રોવિઝન્સ તમારા ઓકે છે કે કેમ, તો અહીંયા હા કે નામાં ચેકમાર્ક રાખી દેવાનું છે। ત્યાર પછી ફોર્મ F, તો અહીંયા આપણે ફોર્મ Fમાં હા કે નામાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। ત્યાર પછી ફોર્મ G, તો તેમાં પણ હા કે ના જે લાગુ પડતું હોય તે ચેકમાર્ક કરી દેવાનું છે। અને ત્યાર પછી ફોર્મ H, તો તેના માટે પણ આપણે હા કે ના જે લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે। અને આ તમામ વિગતો ભરી લીધા પછી અહીંયા નીચે આપણને બે જે સંમતિ આપવાની છે, તો આ બંનેમાં આપણે ચેકમાર્ક કરી લેવાનું રહેશે કે હું અમો આથી નીચેની બાબતોના સંબંધમાં ના વાંધા પ્રમાણપત્રો મંજૂરીઓ રજૂ કરું છું,
અને હું આથી નીચેની બાબતોના નાવંધા પ્રમાણપત્રો મંજૂરીઓ નિયત સમય મર્યાદામાં મેળવી લેવાની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને ત્યાર પછી સેવ એઝ ડ્રાફ્ટ આપી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે ચોથો જે ડોક્યુમેન્ટ અટેચમેન્ટનો ટેબ છે બિડાણનો તેના ઉપર આવી જઈએ છીએ। તો અહીંયા આપણે જે આપણા ડોક્યુમેન્ટ હોય તે સ્કેન કરીને રાખેલા હોય તે અપલોડ કરવાના રહેશે। તો અહીંયા આપણે અલગ અલગ જે કંઈ ડોક્યુમેન્ટ હોય ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને અપલોડ કરી શકીએ છીએ। તો તેમાં વિગતવાર જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ છે। તો મિત્રો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, જેમાં તમને અહીંયા જણાવું કે આ બોક્સમાં આપણે જે ચેકમાર્ક બાય ડિફોલ્ટ થયેલો આવે છે તેટલા ડોક્યુમેન્ટ આપણે ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે અને તે સિવાયના જે ડોક્યુમેન્ટમાં ચેકમાર્ક નથી તેવા ડોક્યુમેન્ટ જો આપણે લાગુ પડતું હોય તો ચેકમાર્ક કરી અને અપલોડ કરવાના રહેશે। તો હવે આપણે જોતા જઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં ક્રમ નંબર એક ઉપર છે પ્રૂફ ઓફ ઓનરશિપ, એટલે કે માલિકીનો જે આધાર પુરાવો હોય તે અપલોડ કરવાનો છે। ત્યાર પછી ડેવલપમેન્ટ પરમિશન, એટલે કે બાંધકામની પરમિશન મેળવી તેનો જે ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાનું છે। ત્યાર પછી એપ્રુવ્ડ પ્લાન PDF, એટલે કે આપણો બાંધકામનો જે પ્લાન મંજૂર કરાવેલો હોય તે પ્લાનની PDF આપણે અહીંયા અપલોડ કરવાની છે। ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે સ્ટ્રક્ચરલ ડિઝાઇન સ્ટેબિલિટી, તો તે પ્રૂફ જો આપણે લાગુ પડતું હોય તો અહીંયા ચેકમાર્ક કરી અને અપલોડ કરવાનું રહેશે, નહીંતર ન લાગુ પડતું હોય તો અપલોડ કરવાનું રહેશે નહીં। ત્યાર પછી ID પ્રૂફ ઓફ એપ્લિકન્ટ, એટલે કે અરજદારનું ID પ્રૂફ, તો અહીંયા આપણે આપણું આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું રહેશે અથવા તો બીજું અન્ય કોઈ પણ ID પ્રૂફ અપલોડ કરો તો પણ ચાલશે। ત્યાર પછી છે પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ રિસિપ્ટ, એટલે કે આપણા જે મિલકત વેરાનું ફી ભરેલી હોય તે જે પહોંચ આપેલી હોય તે રિસિપ્ટ અહીંયા અપલોડ કરવાની રહેશે। ત્યાર પછીનો ઓપ્શન છે NOC ઓફ સોસાયટી, તો સોસાયટીનું NOC અહીંયા અપલોડ કરવાનું છે। ત્યાર પછી અહીંયા એપ્લિકેબલ NOC, જે લાગુ પડતા NOC હોય તે અહીંયા અપલોડ કરવાના રહેશે। સાઇટ ફોટો, એટલે કે આપણા બાંધકામના જે કંઈ ફોટા હોય તે અલગ અલગ 4 સાઇડના ફોટો આપણે અહીંયા અપલોડ કરવાના છે। ત્યાર પછી માપ સાથેનો સ્કેચ પ્લાન આપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે। પછી છે નોટરાઇઝ અન્ડરટેકિંગ, તો અહીંયા આપણે જે સોગંદનામું કરીએ તે સોગંદનામું આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી છે પ્રૂફ ઓફ કન્સ્ટ્રક્શન શો એન્ડ શો, તો તેમાં અહીંયા આપણે જે બાંધકામનું પ્રૂફ હોય તે અહીંયા અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા નીચે ફોર્મ G લાગુ પડતું હોય તો અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી ફોર્મ F છે, તો જો ફોર્મ F લાગુ પડતું હોય તો અહીંયા ચેકમાર્ક કરી અને અપલોડ કરવાનું રહેશે। અને ત્યાર પછી ફોર્મ H, તો આમાંથી જે ડોક્યુમેન્ટ આપણે લાગુ પડતા હોય તે ચેકમાર્ક કરી અને અપલોડ કરતા જવાના રહેશે। તો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ મેક્સિમમ આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને આ ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા પછી નીચે આપણે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો આપણે જણાવી દઉં કે આપણે જે ડોક્યુમેન્ટ સ્કેન કરેલા હોય તે મેક્સિમમ 2 MB સુધીના એલાઉડ રહેશે અને અહીંયા દર્શાવેલા ફોર્મેટ જ એલાઉડ રહેશે। તો આ પ્રમાણે મિત્રો માત્ર 2 MB સુધીની સાઇઝમાં જ આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। અને છેલ્લે ક્રમ નંબર 5 સેલ્ફ ડિક્લેરેશન, એટલે કે સ્વઘોષણા, તો સ્વઘોષણામાં શું વિગત છે તે પણ તમને જણાવું છું। તો આ પ્રમાણે સેલ્ફ ડિક્લેરેશનની વિગતો આખી લખેલી હશે, જેમાં અહીંયા I agree ચેકમાર્ક કરી લેવાનું રહેશે। જેવા આપણે I agree ઉપર ચેકમાર્ક કરીશું એટલે તરત જ નીચે આપણને સબમિટ બટન જોવા મળી જશે। તો આ તમામ વિગતો દાખલ કરી લીધી હોય તે એકવાર ચેક કરી લેવાની અને જો કોઈ ભૂલ જણાતી હોય તો તેને સુધારી લેવાની અને ત્યાર પછી તમામ વિગતો એકવાર ચેક કરી અને ત્યાર પછી જ ફાઇનલ સબમિટ કરવું, જેથી કરી અને કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં। તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે અને તમારી જે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની અરજી છે તે ઓનલાઈન સબમિટ થઈ જશે। તો મિત્રો આશા રાખું કે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા માટે ઈનગર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રીપ ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.